છોટાઉદેપુર જિલ્લાના રંગપુર સડલી ખાતે પારંપરિક ભંગુરિયા હાટની મજા માણવા ઉમટી પડેલા આદિવાસી ગ્રામજનો મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલ ગુજરાત રાજ્યનો છોટાઉદેપુર જિલ્લો મોટાભાગે આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. આદિવાસી પ્રજાનો મુખ્ય તહેવાર હોળી છે. આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજ ગમે ત્યાં મજૂરીએ ગયો હોય પરંતુ હોળીના તહેવારને લઈને પોતાના માદરે વતન પરત આવી જાય છે. હોળીના આ એક સપ્તાહ અગાઉ આ વિસ્તારમાં ભંગોરિયા હાટ મેળાની શરૂઆત થતી હોય છે. ભંગોરિયા હાટ એ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપરિક વિશેષ હાટ છે. ભંગોરિયા હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વહણી એ ખડખડિયાસ તેમજ તેમની ઓળખ સમા તિરકામઠા અને ધારિયા પાડિયા સાથે ગામે ગામથી ઉમટતા લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી એક જૂથમાં તે એક મેક બની નાચગાન કરી ખૂબ આનંદ લૂંટતા હોય છે આદિવાસી સમાજ. ભંગોરિયા હાટમાં આદિવાસીઓ પોતાની પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હોય છે. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવાતા આ ભંગોરિયાના મેળામાં આદિવાસી ગ્રામજનો નાની નાચગાન કરી મસ્તીમાં ઝૂમે છે. હોળીના 7 દિવસ અગાઉ ભંગોરિયાના મેળાથી અહીંની આદિવાસી પ્રજા હોળીના તહેવારની બોડેલીની માય સાનેન સ્કૂલમાં બોડેલીના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન મેળામાં શાળાના 300 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૂર્યમંડળ સોલાર હાઉસ, હાઇડ્રોલિક બ્રિજ, સ્વેજ ટ્રીટમેન્ટ, હાઇડ્રોડોનિક ક્રેન, જ્વાળામુખી એટીએમ મશીન, હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ટેરેસ તેમજ એનર્જી સેવિંગ સિસ્ટમ સહિતની અનેકવિધ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાનું નિદર્શન કરવા આવેલા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગમાં આવેલા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કૃષ્ણાબેન પાંચોણી, શાળાના ટ્રસ્ટી લોકેન્દ્રસિંહ વાંસદિયા, સંજયસિંહ પરમાર, નવનિયુક્ત પ્રિન્સિપાલ મનીષાબેન સોની તેમજ વાલીઓ સમક્ષ ખૂબ જ સહજતાપૂર્વક પોતાની કૃતિઓના પ્રયોગો સમજાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાન પ્રત્યેની રૂચિ તેમની આવડતને બહાર લાવવા શાળા તરફથી આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના શિક્ષકોને વાલીઓ પણ ભારે જહેમત ઉઠાવીને સહયોગ આપ્યો હતો. તે બદલ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી આવેલા આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દ્વારા સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નાના નાના મુલકાઓ મોટા બાળકોએ સાયન્સની અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી. આ કૃતિઓ રજૂ કરવા પાછળનું કારણ એટલું જ હોય છે કે બાળકોની વિજ્ઞાન પ્રત્યેની જે અભિરુચિ છે એ સારી રીતે કેળવાય, વિજ્ઞાનમાં રસ કેળવાય અને એમની અંદર પડેલું છે એ કૌશલ્ય બહાર આવે. તેથી શાળા કક્ષાએ આવા કાર્યક્રમો કરતા રહેવા જોઈએ. આ જોઈને પણ આજે એક વહીવટી કામમાંથી મને એક ચેન્જ મળ્યો છે અને બાળકોને અને શિક્ષકોને મળીને ખૂબ આનંદ થયો છે. અને આ ક્ષણે શાળા પરિવારને પૂરા અને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સરસ મજાનો પ્રોગ્રામ કરવા બદલ સુના બાબુ. મારું નામ કૃષ્ણા પાછળ. બોડીલેના અલીપુરામાં ગંદકીનું સામ્રાજ્ય. પંચાયતના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં. રોગચાળો ફાટી નીકળવાની દહેશત. મરેલા ભૂંડ ઉઠાવવા પણ ભૂંડ માલિકો ન આવતા. કોરોના વાયરસ કે કોઈ રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોની? સરકારના સ્વચ્છતાના સૂત્રના લીરે લીરા ઉડાવતી ગ્રામ પંચાયતના આરોગ્યના સત્તાધીશો. છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી ગામ વેપાર ક્ષેત્રે તેમજ આજુબાજુ તેમજ નોકરિયાત વર્ગની વસ્તી ધરાવતું જિલ્લાનું અગ્રેસર ગામ છે. તેમાં હાદસમા અલીપુરા ગામ આવેલું છે. તેમાં ગંદકીના ઢગલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. અધૂરામાં પૂરું ગ્રામ પંચાયતના સત્તાધીશોની મિલીભગતથી ભૂંડના માલિકો દ્વારા ભૂંડ છોડવામાં આવતા કેટલાક ભૂંડ વધી જવા પામ્યા છે. બોડેલીમાં ઘણા બાળકોને ભૂંડ દ્વારા ઘાયલ કરવાના બનાવો પણ બન્યા છે. પરંતુ પંચાયતના સત્તાધીશોની કુંભકર્ણા નિંદ્રામાં હોય તેમ તેના માલિકોને નોટિસ અપાતી નથી કે ભૂંડ મરી જાય તો ઉઠાવવાની તસ્તી પણ લેવામાં આવતી નથી. અલીપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. અલીપુરના રહીશો વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીને હેરાન પરેશાન થયા છતાં કોઈ પરિણામ નથી. છેલ્લા 5 દિવસથી આ ગંદકીના ઢગલા વચ્ચે ભૂંડ મરી જતાં તે ફાટી ગયું છે. પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો તેને ઉઠાવતા નથી કે તેના માલિકને સૂચના આપતા નથી. રહીશોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ ફેલાયો છે હાલમાં. ત્યારે મરેલા જનાવર તેમજ ગંદકીથી રોગચાળો ફેલાય છે ત્યારે સરકાર સ્વચ્છતા ગુજરાતના સૂત્રો તો લખે છે અને પુકારે છે, પરંતુ અલીપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો કોઈ મોટું રોગચાળો ફેલાય તેની જાણે કે રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે. તેમાં લોકોમાં ચર્ચા મુખ્ય સંભળાઈ રહી છે. ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ પાછળ અમારે અલીપુરા પંચાયતને અમે કાયમ માટે કઈ કઈ થાય છે કે આ ભૂંડોનો ત્રાસ છે તમે નિકાલ કરો. આવી રીતે જૈન તે મરી જાય છે તો હવે આ કોરોના વાયરસ ભૂંડોથી થયો છે. હવે અમારા ફરિયામાં એક ભૂંડ એવી જગા પર મરી ગયું છે કે જૈન પબ્લિકનો ધસારો છે, અહીં મરી ગયું છે. અને તે ભૂંડ મરી ગયું તો ફાટી ગયું છે, લોકોને ગંધ મારે છે, ટુકડા થઈ ગયા. તોય હજુ આ એ લોકો આવીને કોઈ એને કોઈ એને હટાવવાની તૈયારી નથી પંચાયત બતાવતી. તો પંચાયતને પૂછો કે કોણે વસાવ્યા છે ભૂંડ અને કોણ લાવ્યું છે આ ગામમાં ભૂંડ, તેની ઊંડી તપાસ પંચાયત કરે કે આપણા ગામમાં કઈ થયા એવા ભૂંડ. શું નામ તમારું? મારું નામ સુલતાનજી, ટ્રાન્સપોર્ટવાળા.